નમસ્કાર બાળકો, હું પૂજા ટીચર આપનું ધોરણ 2 વિષય ગુજરાતી સ્વાધ્યાયપોથીમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાયપોથીમાં 8મું પ્રકરણ સોય સંચો ને સાબુ એના વિશે અભ્યાસ કરીશું. બાળકો, અહીં સરસ મજાનું ચિત્ર છે, પોસ્ટ ઓફિસ છે, ટપાલે ટપાલ વહેંચે છે, છોકરાઓ ટપાલ નાખી રહ્યા છે અને ટપાલ વિશે જ કંઈ સરસ મજાનું અહીં ગીત છે, તો આપણે ગાઈએ. ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું, ક ક ક ક ક ક કાગળ વહેંચું, પોસ્ટ કાર્ડ પર બીડિયા વહેંચું, સારા માઠા સંદેશાથી સુખડા વહેંચું, દુખડા વહેંચું, મની ઓર્ડર જો આવે કોઈનો ર ર ર ર રૂપિયા વહેંચું, ટ ટ ટ ટ ટપાલી હું, ક ક ક ક કાગળ વહેંચું, ર ર ર ર રૂપિયા વહેંચું. ટપાલી શું કહે છે કે ટ ટ ટ ટ ટપાલી હું, એ શું કરે છે, સૌને ટપાલ પહોંચાડે છે, ક ક ક ક કાગળ વહેંચે છે, પોસ્ટ કાર્ડ અને પરબીડિયા વહેંચે છે. ટપાલ કેવા હોય છે, કોઈક સારા હોય છે, કોઈક માઠા હોય છે, એ શું કરે છે, સુખડા પણ વહેંચે છે અને દુખડા પણ વહેંચે છે. ટપાલી બીજું શું કરે છે, રૂપિયા વહેંચે, કાગળ વહેંચે, બરાબર. હવે બીજું, ચિત્રોને ગીતના રંગીન શબ્દોને આધારે ઓળખો અને નામ લખો. આ શાનું ચિત્ર છે, ટપાલી. તો ગીતમાં ટપાલી રંગીન શબ્દમાં લખેલું છે, અહીં લખ્યું છે ટપાલી. શાનું ચિત્ર છે, પોસ્ટ કાર્ડ. તો ગીતમાં રંગીન અક્ષરમાં પોસ્ટ કાર્ડ લખેલું છે, અહીં લખ્યું છે પોસ્ટ કાર્ડ. આને શું કહેવાય, પરબીડિયા. તો ગીતમાં રંગીન અક્ષરમાં પરબીડિયા લખેલું છે, અહીં લખ્યું છે પરબીડિયા. આ શું છે, રૂપિયા. તો ગીતમાં રંગીન અક્ષરે રૂપિયા લખેલું છે, અહીં લખ્યું છે રૂપિયા. હવે ત્રીજું, ટપાલી શું શું વહેંચે તે ખરું કરી બતાવો. તો ટપાલી પોસ્ટ કાર્ડ, બીજું માપપાટી નહીં વહેંચે, તો પોસ્ટ કાર્ડ એટલે અહીં આવશે ખરું, પછી મની ઓર્ડર, પછી ટપાલ, તો અહીં આવશે ખરું, કરવત અને પરબીડિયા. તો માત્ર ને માત્ર પોસ્ટ કાર્ડ અને ટપાલમાં જ ખરાની નિશાની આવશે. હવે છે પ્રશ્નના જવાબ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. સૌને ટપાલ કોણ પહોંચાડે છે, તો સૌને ટપાલ ટપાલી પહોંચાડે છે. આ રીતના તમારે સવાલનો જવાબ જે રીતને અહીં લખ્યો છે તે રીતે લખવું. ત્યારબાદ બીજું, ટપાલી શું વહેંચે છે, તો ટપાલી ટપાલ વહેંચે છે. ત્યારબાદ ટપાલી કેવા સંદેશ લાવે છે, તો ટપાલી સારા અને માઠા સંદેશ લાવે છે. મની ઓર્ડર દ્વારા ટપાલી શું લાવે છે, મની ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા લાવે છે. ત્યારબાદ સુખડા વહેંચો દુખડા વહેંચું એવું કોણ કહે છે, સુખડા વહેંચો દુખડા વહેંચું એવું ટપાલી કહે છે. અહીં 1 થી 5 પ્રશ્નો આપેલા છે, તે તમારે સરસ અક્ષરે વાંચીને લખવું. હવે છે પાઠ્યપુસ્તકનો પત્ર વાંચી ખાલી જગ્યામાં લખો. આ પત્ર તમારી ચોપડીમાં છે, બરાબર. તે ચોપડીના આધારે તમારે અહીં જોઈને લખવું. પત્ર શું છે, પ્રિયા બિલ્લી માસી, ખાલી જગ્યામાં બિલ્લી માસી, મજામાં હશો. અહીં દિલ્હીમાં શું છે, ખાલી જગ્યામાં ખીર ખાવાની હરીફાઈનું, તો ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. તમે ખીર ખાવામાં અને ખાલી જગ્યામાં શું છે, ઇનામો જીત્યા છે, તેથી તમને એમાં ખાલી જગ્યામાં શું લખવું, ભાગ લેવા માટે સહર્ષ આમંત્રણ છે. લી આયોજકો ખીર ખાવામાં ખાલી જગ્યામાં શું લખવું, હરીફાઈ દિલ્હી. પછી અહીંયા છે બિલ્લી બહેન ન્યાઓ, તો હું પોસ્ટ રસોઈ ઘર, જિલ્લામાં શું લખવું છે, ઘર ઘર, અને પિનકોડ છે ચું ચું, અહીં ચું લખવું છે. આ રીતના પત્ર તમારે લખવું છે. હવે અહીં 6ઠું છે, વાર્તા ચિત્રોને આધારે મિત્રને વાર્તા કહો. તો ચોપડીમાં જે તમારા પાઠ્યપુસ્તકમાં બિલ્લી વિશે વાર્તા લખ્યું છે ને બાળકો, તે વાર્તાનું વાંચન તમારે ઘરે કરવું. આ તમારું હોમવર્ક છે. ઓકે.